गुड मॉर्निंग विद्यार्थीओ, ધોરણ 12 આંકડા શાસ્ત્રમાં આપણે સંભાવના ચેપ્ટર ચાલે છે, એમાં 1.2 નો પહેલો દાખલો મેં તમને સમજાવ્યો, તો હવે આપણે આગળ 1.2 નો બીજો દાખલો છે એ સમજાવું છું, ધ્યાન રાખજો। પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય, બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે, તો તમને મેં કીધું હતું કે 36 આપણને સંખ્યા મળે ટોટલ, બરાબર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એવી રીતે તમારે છે, એક મેં લખ્યું છે બોર્ડ પર એવી રીતે જવાનું, બરાબર, એટલે તમને ટોટલ 36 સંખ્યા મળશે, એન બરાબર 36 મળશે। હવે ઘટના આપણે જોઈએ, પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય, અંકનો સરવાળો 6 થવો જોઈએ, તો 5 ને 1 6 એટલે કે 1 ને 5 5 ને 1 પણ લઈ શકાય, 2 4 4 2 3 અને 3 એમ મળ્યા આપણને ટોટલ 5। પછી આપણે એમ અને એન વાળું શું કરીશું, એમ અને એન વાળું આપણે સૂત્ર મૂકીશું, એટલે એમ મૂકીશું 5 અને એન મૂકીશું 36, બરાબર, એટલે આપણને અહીંયા કિંમત મળી 5/36। હવે બીજું ધારા, પાસા પણ મળતા અંકનો સરવાળો 10 થી મોટો હોય, 10 થી મોટો હોય એટલે કે 5 અને 6 છ અને 5 છ અને 6, બરાબર, એ બધા 6 અને 5 11, 6 અને 5 11, 6 અને 6 12, ટોટલ મળે છે એમ બરાબર 3, એટલે સૂત્ર મૂકીશું આમ છેદમાં એન, એટલે કે 3/36 એટલે 1/12, બરાબર। હવે પીરેસ, પાસા પણ મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય, એટલે આપણે જે કિંમત મળી છે એમાંથી આપણે 1 માઇનસ કરી દેવાનું, તો 1 PB કરી દેવાની, બરાબર, 1 1/12, 12 1 12 1 બરાબર 11/12। ત્રીજું સી, પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય, એટલે 3 વડે ગુણી શકાય, તો કે 3 ના ગણ્યામાં શું આવે, 3 6 9 અને 12 થવો 1 2 1 1 5 2 4 3 3 4 2 5 1 3 6 4 5 4 6 3 6 અને 6। ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર 12, તેથી PC બરાબર m/n 12/36 બરાબર 1/3। ચોથું ડી, પાસા પર મળતા અંકનો સરવાળો 12 થાય તે ઘટના, તો સરવાળો 12 થાય તો કે 6 ને 2 ગુણાકાર, સોરી ગુણાકાર 12 થાય, તો 6 2 12 4 3 12, 3 6 12 બરાબર, અને 2 6 12, ટોટલ મળે છે આપણને 4 કિંમત, તો અહીંયા એમ છેદમાં એટલે કે 4/36 બરાબર 1/9 આપણે કરીશું, ઓકે। એના પછી છે ત્રીજા નંબરનો દાખલો, બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, આ કુટુંબના બે બાળકો પૈકી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, ઓછામાં ઓછું એક બાળક છોકરી અને તેની સંભાવના શોધવાની છે, સૂચના, બાળક છોકરો હોય કે છોકરી હોય તેની સંભાવના સરખી છે તેમ ધારવાની છે, બી છોકરો અને બોયસ અને ગર્લને છોકરી કહીશું, બે બાળકો ધરાવતા કુટુંબમાં હોય બરાબર, તો એમાં વારા ફરતી લેવાનું, તો એક કુટુંબમાં બે છોકરાઓ પણ હોય, એક કુટુંબમાં છોકરો અને છોકરી પણ હોય, બે છોકરીઓ પણ હોય અને છોકરી અને છોકરો પણ હોય શકે, એટલે 4 મળે, 4માંથી એક પસંદ કરવાનું છે, બરાબર, એટલે કે 4 ના 4 જ થાય, એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય એટલે બીજી અને જીબી આપણને બે પરિણામ મળે, તો m/n આપણે મૂકી શકીએ છીએ, તો આપણને જવાબ મળશે 2/4 બરાબર, આપણને અહીંયા 1/3 જવાબ મળશે। પછી બીજું કુટુંબ એવું કીધું છે આપણને કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય, ઓછામાં ઓછી એક છોકરી તો કુટુંબમાં હોવી જ જોઈએ, એટલે કે ગર્લ અને બોય, બોય અને ગર્લ અને બંને છોકરીઓ, બરાબર, એટલે અહીંયા ટોટલ પરિણામ આપણને 3 મળે છે, તો m/n ટોટલ સંખ્યા 4 છે અને એમ મળ્યા છે 3, એટલે કે 3/4 આપણે કરી શકીએ છીએ, 3/4। ચોથા નંબરનો દાખલો છે એ સમજાવી દઉં છું, 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં, આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેવી હોવી જોઈએ, 1 થી 100માં, બરાબર, આપણે તો યોગગણ બરાબર 1 થી 100 લઈ લેશું, એટલે આપણે અહીંયા જોઈએ તો આપણને 100 કિંમત મળશે, એન બરાબર 100 મળશે। હવે એ ઘટના એવું કીધું છે કે 7 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 7નો ગળ્યો લઈ લેવાનો, 7નો ગળ્યો પછી પતી જાય પછી આપણે એને શું કરવાનું છે,
तो दस सत्ता सीतेर थी जाए पी सात सात आप उमरता जवाक अपने सौ सुधी किंमत लेवानी छे तो टोटल आपने चौदह किंमत मळे छे तो एम बराबर चौदह अने एन बराबर सौ छे एटले चौदह भाग्या आपणे सौ करीशुं तो सात दू चौदह अने पचास दू सौ एटले अहींया आपणे सात भाग्या पचास आपणे पीए नी किंमत मळशे बराबर। अत्यारे आपणे आ त्रण दाखला राखे छे, नेक्स्ट वीडियोमां हुं तमने आगळ पांचमो दाखलो छे ए समजावीश, त्यां सुधी आटलू राखजो ओके। चलो थैंक यू।